શાળા અને કોલેજો દ્વારા લોકડાઉનના સમયથી શૈક્ષણિક કાર્ય બંધ હોવા છતાં જે રીતે ફી ઉઘરાવવામાં આવી રહી છે, જેના કારણે વાલીઓની હાલત કફોડી બની છે. જે રીતનો ફીનો બોજ પડી રહ્યો છે તેને લઈને વાદ વિવાદ ઊભો થઈ રહ્યો છે. સરકાર દ્વારા કોર્ટ પર અને કોર્ટ દ્વારા સરકાર પર સમગ્ર બાબતે ખો નખાઈ રહી છે. ત્યારે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI દ્વારા આજ રોજ નડિયાદ ખાતે સ્કૂલ નહીં તો ફી નહીંના નારા સાથે આંદોલન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થી આગેવાનોએ સરદાર પટેલના બાવલા પાસે માનવ સાંકળ રચી રસ્તા પર ચક્કાજામ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે અગાઉથી જ હાજર પોલીસ કર્મચારીઓ દ્વારા આ ચક્કાજામના કાર્યક્રમને નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો અને NSUIના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. મહત્વની બાબત છે કે શાળા અને કોલેજ દ્વારા ઉઘરાવાતી ફીનો મામલો ખૂબ જ પેચીદો બની રહ્યો છે. ગરીબ વાલીઓની હાલત કફોડી બની રહી છે, જ્યારે મર્યાદિત વિદ્યાર્થીઓ સાથે ચાલતી નાની શાળાઓની હાલત પણ કફોડી બની રહી છે. માલે તુજાર પરિવારના વાલીઓ તેમજ મોટી મોટી શાળાના સંચાલકોને કોઈ તકલીફ પડી રહી નથી, માત્ર મરો થઈ રહ્યો છે તો મધ્યમ વર્ગીય લોકોનો. ત્યારે આ મામલે યોગ્ય નિયમો બનાવવામાં આવે તે જરૂરી છે. આજે અમારો ફી જે કોલેજ અને સ્કૂલની બાબત ફી લેશે, જે અત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓની પરિસ્થિતિ નબળી છે ત્યારે સ્કૂલ અને કોલેજો લાસ્ટ 6 મહિનાથી બંધ છે, છતાં જે કોલેજ અને સ્કૂલના જે ટ્રસ્ટીઓ છે તે અત્યારે ફીની માગણી કરી રહ્યા છે, તે અત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓની પરિસ્થિતિ નબળી છે તેથી વિદ્યાર્થીઓ ભરી શકતા નથી. તેથી અમારી સીધી માગણી છે કે છેલ્લા 6 મહિનાની ફી માફ કરવામાં આવે. અમારી NSUI દ્વારા છેલ્લી 6 મહિનાની ફી માફ કરવામાં આવે તેવી સીધી માગણી છે. અમારી માગણી સીધી માગ નહીં સંતોષાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તમે આ બાબતે અગાઉ રજૂઆતો કરેલી છે? હા, અગાઉ અમે ઘણી રજૂઆતો કરી છે, જે યુનિવર્સિટીના કુલપતિને કરેલી છે, જિલ્લા કક્ષાએ બી રજૂઆત કરી છે. અમારી રજૂઆત નહીં સંતોષવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું.